નમસ્કાર, એક્ઝામ ટિપ્સ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાવિકા. આ પ્રોગ્રામમાં આપણે વાત કરીએ છીએ કે બોર્ડની એક્ઝામમાં જે વિદ્યાર્થીઓ હોય કે પછી વાલીઓ હોય, કોઈ માર્ગદર્શન જોતું હોય, કોઈ સમસ્યા હોય તેમને, તેની માટે આપણે શિક્ષણવિદો છીએ તેમને બોલાવીએ છીએ અને તેમની સાથે તમે ફોન કરીને સીધું કહી શકાય કે સંવાદ કરીને તમારું માર્ગદર્શન મેળવી શકો છો. આજે આપણે વાત કરવાના છીએ કે ધોરણ 12 સાયન્સમાં અનેક મુશ્કેલીઓ વિદ્યાર્થીઓને પડતી હોય છે, કે એક્ઝામ સમયે તેમનું કહી શકાય કે જે મોરલ હોય છે ડાઉન થતો હોય છે, ક્યાંક પરીક્ષાની પ્રિપરેશન કેવી રીતે કરવી, પરીક્ષા ખંડમાં ત્યારે લખતા હોય પેપર ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, તે સમગ્ર બાબતો વિશે આપણે ચર્ચા કરવાના છીએ. આપણે આજે સાથે ઉપસ્થિત છે ડોક્ટર ઓમ ત્રિવેદી જી. ડોક્ટર ઓમ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડોક્ટર ઓમ, પહેલાં તો એ જણાવશો કે જે ધોરણ 12 સાયન્સની પરીક્ષા છે, પહેલાંથી જ એક કઈ કહેવાય ને કે એક ડર બેસાડી દીધો હોય કે સાયન્સ એટલે બહુ જ અઘરું, વિદ્યાર્થીઓ છે તેમને બિવડાવી દેવામાં આવતા હોય છે, ત્યારે હવે સાયન્સના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી જોઈએ? સાયન્સના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા એ કોઈ મોટી પરીક્ષા નથી, પહેલું તો એ સમજવું જોઈએ. એક સાયન્ટિફિક પ્રિન્સિપલ છે, સાયન્સના વિદ્યાર્થીઓ એ ખૂબ સારી રીતે સમજી શકે છે. સાયન્સના વિદ્યાર્થીઓને પર્ટિક્યુલર મારી વિનંતી છે કે કોઈ પણ પ્રકારના એવા સ્ટ્રેસ આ સમયમાં ના ઉત્પન્ન થાય એવો એક પ્રયાસ કરવો જોઈએ. એકદમ શાંત ચિત્તે, શાંત મને એમને જે આજ સુધીમાં ભણ્યા છે, જેનો અભ્યાસ કર્યો છે, એ અભ્યાસને એણે મનન કરી, ચિંતન કરી અને એનું એક ટાઈમ ટેબલ બનાવીને એને ધીમે ધીમે ફોલો કરવું જોઈએ, નહીં કે કોઈ સ્ટ્રેસફુલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થવું જોઈએ. આ સમયે એમને સ્ટ્રેસ પણ ખૂબ વધારે પડતું ડેવલપ થઈ જતું હોય છે. આ સ્ટ્રેસ રિલીઝ કરવાના પણ અલગ અલગ રસ્તાઓ છે અને એ સ્ટ્રેસ એ વિદ્યાર્થીઓ રિલીઝ કરી શકે છે. સાયન્સના વિદ્યાર્થીઓ છે એટલે થેન્ક યુ, તમે મને એક કહેવાનો મોકો આપ્યો એમને. એ લોકો માટે એક મારી સાયન્ટિફિક ટિપ્સ છે. એ લોકોએ સમજવું જોઈએ કે અત્યારના સમયમાં કાર્ટિઝોલ નામનું એક સ્ટ્રેસ હાર્મોન હોય છે શરીરમાં, એ ખૂબ વધી જતું હોય છે આ દિવસો દરમિયાન. તો એ ઘટાડવા માટેનો એક ચોક્કસ રસ્તો છે, એ એક મેડિટેશનની એક નાની એવી પદ્ધતિ છે 30-40 સેકન્ડની. એ 40 સેકન્ડની પદ્ધતિમાં એમણે પોતાની જાતને ખૂબ પ્રફુલ્લિત છે એવું માની આંખ બંધ કરી ખૂબ ગમતી જગ્યા પર જઈ અને એક વિચાર અને કલ્પના સાથે આનંદિત થાય એવું વાતાવરણ ઊભું થાય એટલી સેકન્ડો પૂરતું, તો ચોક્કસ 23-25% જેટલું એ હાર્મોન શરીરમાં ઘટી શકે છે અને એને યાદશક્તિમાં વધારો કરી શકશે અને રિફ્રેશ કરી શકશે. એટલે આમ કહેવાય ને કે વિદ્યાર્થીઓ હળવા મને પરીક્ષા આપવી જોઈએ, તેથી તેમનું મન પણ શાંત રહે અને જે પૂરા વર્ષ દરમિયાન મહેનત કરી છે તેનું પરિણામ પણ તેવું સારું લાવી શકે. એક્ઝેક્ટલી. હું મેથ્સ સબ્જેક્ટની વાત કરું તો ખૂબ જ અઘરો માનવામાં આવતો હોય છે વિદ્યાર્થીઓમાં, પહેલાથી જ એક પ્રકારનો ડર બેસી ગયો હોય છે, તો મેથ્સમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે હવે છેલ્લા સમયમાં વિદ્યાર્થીઓ કેવા પ્રકારની પ્રિપરેશન કરવી જોઈએ આમાં? મેથેમેટિક્સ સબ્જેક્ટ વિદ્યાર્થીઓ માટે સ્કોરિંગ સબ્જેક્ટ કહેવાય છે. જી, જનરલી અત્યારે એમાં પણ એમણે એક સાયન્ટિફિક એપ્રોચથી તૈયારી કરવી જોઈએ. સબ્જેક્ટિવ તો એમની પાસે ઘણું બધું નોલેજ હોય છે, એમના શિક્ષકોએ ઘણું બધું નોલેજ એમને આપ્યું હોય છે, માત્ર એ યાદ રાખવા માટે અને એ યાદ રહેલું પરીક્ષાના સમયમાં પેપર લખતી વખતે એમને યાદ આવે એ માટે થઈને એમણે જો શક્ય બને તો બોલીને યાદ રાખવાની એક પદ્ધતિનો વિકાસ કરવો જોઈએ. આ તમામ પેપરોમાં, નહીં ખાલી મેથ્સમાં, બોલવાથી સાયન્ટિફિક રીતે કહીએ તો સાયન્સ એવું કહે છે કે પ્રોડક્ટિવિટી, પ્રોડક્શન ઇફેક્ટ વધે છે બોલવાથી. એ બોલવાની એક જ પ્રક્રિયા એવી છે કે જેમાં જીભ, મગજ અને કાન ત્રણ ઇન્દ્રિયો સક્રિય રહે છે, ત્રણ ઇન્દ્રિયો એક જ કામ કરે છે, જેથી યાદ રહેવાની વધારે શક્યતાઓ થઈ જાય છે. અને એ યાદ રાખવા માટે થઈને એમણે આ પ્રકારનું જો પદ્ધતિનો ઉપયોગ કરીને યાદ રાખવામાં આવે તો વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી બનશે. ચોક્કસથી એ પણ કહેવાય કે મેથ્સ સબ્જેક્ટ સ્કોરિંગ સબ્જેક્ટ છે, જો તેમાં પ્રોપર પહેલાંથી જ પ્રિપરેશન કરવામાં આવે તો માર્ક્સ સ્કોર કરી શકાય છે. પરંતુ ઘણીવાર એવું થતું હોય છે કે મોટા દાખલા હોય તેમાં વિદ્યાર્થીઓને આવડતું હોય છતાં પણ ક્યાંક ટાઈમનો અભાવ થઈ જતો હોય છે, તો એવા સમયે શું કરવું જોઈએ? એવા સમયમાં
એ દાખલાઓને એક ટૂંકી રીત હોય છે, એક એને દાખલાઓને પેપર ઉપર મૂકી અને ટૂંકા એક્ઝામ્પલ સાથે એને સમજી લેવો જોઈએ, દાખલાની ટૂંકી રીત સમજી લેવી જોઈએ અને એ રીતના મુખ્ય સમીકરણોને સમજી અને એને યાદ રાખવાનો એક પ્રયાસ કરવો જોઈએ, જેથી કરીને આખો દાખલો અથવા આખી રીત ખોટી ન પડે અને એક દાખલો એ દાખલાના પૂર્ણતા સુધી પહોંચી શકે એ પ્રકારે, નહીં કે કોઈ નવી રીતો અત્યારે શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણી સાથે અત્યારે બીજા શિક્ષણવિદ પણ ઉપસ્થિત છે, લાલાભાઈ. લાલાભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. સૌપ્રથમ તમને એ પૂછવા માંગીશ, વિદ્યાર્થીઓ છે તેમનામાં એક પ્રકારનો ડર તો હોય જ છે, પરંતુ અમુક સબ્જેક્ટ એવા હોય છે, ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, એમાં ઘણું લેન્ધી લખવાનું પણ એમને થતું હોય છે, અમુક ડ્રોઈંગ પણ એમને કરવાની હોય છે, તો એવા સમયે વિદ્યાર્થીઓ ટાઈમનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ? હું બાળકોને ચોક્કસ કહીશ કે ટાઈમ ખૂટે એવી પદ્ધતિ છે જ નહીં. 1+2 એક અવરમાં MCQ પૂરા થાય અને બાકીના 2 કલાકમાં એના પાર્ટ બી લખવાનો. 50 માર્ક માટે પાર્ટ બી 50 માર્ક માટે 2 કલાક એ પૂરતો સમય છે. માત્ર ખાલી હાવ છે અને એની અંદર કંઈ જ ગભરાવા જેવું, કંઈ ચિંતા કરવા જેવું હોતું જ નથી કે એની અંદર સમય ખૂટે. માત્ર ખાલી એના આયોજનની જરૂર હોય છે, જે એને સેક્શન પાર્ટ બીમાં સેક્શન જે પહેલો આવડતો હોય એ પહેલાં લખે, જે એને થોડોક વીક લાગતો હોય એ પછી લખે, જે અઘરો લાગતો હોય એ એના પછી લખે. એટલે જો સમય ખૂટે એવું માનવામાં આવે તો એની સાથે હું સંમત નથી. સમય ખૂટતો જ નથી. છેલ્લે આયોજન કરીએ, થોડું સમયબદ્ધ જો આખા વર્ષ દરમિયાન આયોજન કરેલું હોય તો સમય 5-10 મિનિટનો સમય વધતો હોય છે. ઓકે, થેન્ક યુ. એટલે એક્ઝામની પહેલાં પેપર લખવાની પ્રેક્ટિસ રાખી હોય, ઘણા બધા પેપર લખ્યા હોય તો એક્ઝામ સમયે આ પ્રકારની તકલીફ રહેતી નથી? કેમ કે સમય આપવામાં આવ્યો છે એ તો સમજી વિચારીને જ આપવામાં આવ્યો છે કે પૂરા સમયમાં તમે તમારું કામ પતાવી શકો. જી જી. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, એક્ઝામ ટિપ્સમાં આપનું સ્વાગત છે. હા જી. જી, શું પ્રશ્ન છે આપનો? બેટા, વિદ્યાર્થીઓને જનરલી એક્ઝામ પહેલા 1 કલાક પહેલા ટેન્શન થતું હોય છે. જી. તો એ કઈ રીતે નિવારી શકાય, એવો આન્સર મળે વિદ્યાર્થીઓના હિતમાં? જી, ચોક્કસથી સર, શું આન્સર આપવા માંગશો? જે પ્રમાણે એક્ઝામના થોડા સમય પહેલા જ વિદ્યાર્થીઓનું જે મનોસ્થિતિ હોય છે કંઈક અલગ જ થઈ જતી હોય છે ત્યારે. એ સમય મેં હમણાં જ વાત કરી કે સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ સ્ટ્રેસફુલ સમય હોય છે. એ સમયે સ્ટ્રેસ હાર્મોન કાર્સિનોગન કરીને હાર્મોનની હાર્મોન વધી જતું હોય છે, એની સંખ્યા વધી જતી હોય છે અને એના કારણે વિદ્યાર્થી ખૂબ સ્ટ્રેસમાં આવી જતો હોય છે. એ વખતે માત્ર એ રિલેક્સ થાય, કોઈ બુક્સ હાથમાં પકડીને એને રિવિઝન કરવાનો પ્રયત્ન ન કરે, એને યાદ કરવાનો પ્રયત્ન ન કરે. ઘણા વિદ્યાર્થીઓને અમે જોયું છે કે છેલ્લે એક્ઝામ હોલમાં જતા સુધી, સેન્ટરમાં જતા સુધી બુક્સ હાથમાં રાખી દે જતા હોય છે, તો એવું ન કરે. તેનાથી એના મગજ ઉપર વધારે પડતું સ્ટ્રેસ ડેવલપ થાય છે, આવડતું હોય એ પણ ક્ષીણ થતું જાય છે. એટલે એ સમયમાં છેલ્લા કલાક દરમિયાનમાં શાંતિથી બેસે, પાણી પીવે અને આંખ બંધ કરી પોતાની જાતને બધું જ આવડે છે, આજનું પેપર ખૂબ સારું જશે અને ખૂબ સારા માર્ક એમાં હું સ્કોર કરીશ, એવો એક સારો પ્રફુલ્લિત વિચાર કરે અને એ વિચારથી એનું એ સ્ટ્રેસ ઘટશે, એ હાર્મોન ઘટશે અને પરિણામે રિફ્રેશ થશે. લાલાભાઈ, તમને પૂછવા માંગીશ કે વિદ્યાર્થીઓ છે એક્ઝામ હવે આપવાના છે, ત્યારે એક્ઝામની વચ્ચે 1-2 દિવસનો સમય પણ એમને મળતો હોય છે, ત્યારે કોઈ પણ સબ્જેક્ટ હોય એની પ્રિપરેશન કેવા પ્રકારની કરવી જોઈએ? બહુ સરસ મેડમ આપનો પ્રશ્ન છે. એક પેપર એ આપીને આવે છે 3 થી 6, 6, 6:30, 6:45, 7 વાગે એ ઘરે આવી જાય. વચ્ચેના 1 દિવસ સામાન્ય રીતે રજા હોય છે અને જ્યારે એ બીજા દિવસ પછી 3જે દિવસે જ્યારે એને એક્ઝામ આપવા જવાનું હોય, વચ્ચે એની પાસે 48 કલાકનો સમય હોય છે. આ 48 કલાકમાં 1 દિવસની અંદર એને આશરે ઓન એન એવરેજ 12 કલાક મળે, બીજે દિવસે 12 કલાક, 24 કલાકની અંદર એની પાસે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયો, ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથેમેટિક્સમાં સામાન્ય રીતે 15 ચેપ્ટર્સ હોય છે, એમાં એનું આયોજન કરે, 24 કલાકને 15 વડે એ ડિવાઇડ કરે તો આશરે ઓન એન એવરેજ એને એક ચેપ્ટર માટે, એક પાઠ માટે, એક લેસન માટે 1.5-2 કલાકનો સમય મળતો હોય છે અને એ એક પાઠ માટે 1.5-2 કલાક એ પૂરતા છે. જો એ માઇક્રો પ્લાનિંગ કરે, આયોજન કરે, તો 2 દિવસની અંદર આખી ટેક્સ્ટબુકનું વર્ડ ટુ વર્ડ રિવિઝન થઈ જતું હોય છે. એમાં પણ કંઈ ચિંતા કરવાનું હોતું નથી. ગવર્મેન્ટે 1 દિવસની રજા આપેલી છે અને એની અંદર આપણે પ્લાનિંગબદ્ધ જઈએ
તો આખી ટેક્સ્ટબુક આખો વિષય પૂરો થઈ જાય છે, એમાં પણ કોઈ સ્ટ્રેસ રાખવાની જરૂર હોતી નથી. હા, એટલે કહેવાય ને કે વર્ડ ટુ વર્ડ પ્રિપેર કરવું હોય તો ટાઈમ એક્ઝિક્યુશન પ્રોપર તમારું હોવું જોઈએ. માઇક્રો પ્લાનિંગ જે સરે બતાવ્યું તે પ્રમાણે કે કલાકો ફાળવવા જોઈએ, એક ચેપ્ટર હોય તો તેને આટલા કલાક, એ રીતે વેટેજ આપવું જોઈએ. જે પ્રમાણે માર્ક્સનું વેટેજ આપવામાં આવે છે, એ રીતે ચેપ્ટર વાઇઝ વેટેજ આપશો તો ચોક્કસપણે વિદ્યાર્થીઓ સારા સ્કોર કરી શકશો. તો આપણે આ ચર્ચા યથાવત રાખીશું, પરંતુ હાલ રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક, ફરી એકવાર આપનું સ્વાગત છે. એક્ઝામ ટિપ્સમાં આપણે વાત કરી રહ્યા છીએ કે ટ્વેલ્થ સાયન્સના જે વિદ્યાર્થીઓ હોય તેમણે કયા પ્રકારની પ્રિપરેશન કરવી જોઈએ, કોઈ સબ્જેક્ટમાં ક્વેરી હોય તો તમે કોલ કરીને પૂછી શકો છો. અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શિક્ષણવિદ ઓમ ત્રિવેદી અને લાલાભાઈ, જે તમને તમારી જે પણ સમસ્યા હશે તેનું સોલ્યુશન કરી આપશે. લાલાભાઈ, કેમેસ્ટ્રીની વાત કરવામાં આવે તો કેમેસ્ટ્રીમાં અનેક રાસાયણિક સમીકરણો હોય છે, તો વિદ્યાર્થીઓએ હવે એક્ઝામના થોડા સમય પહેલાં જ જે સમીકરણો છે તેને કેવી રીતે યાદ રાખવા જોઈએ અને એ ટાઈમે જે પેપર લખતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? કેમેસ્ટ્રીની વાત કરીએ તો ટેક્સ્ટબુકની પાછળ સમરી સારાંશ આપેલું જ હોય છે, એને આપણે એકવાર વાંચી જઈએ. પ્લસ જ્યારે પણ વિદ્યાર્થી એને શીખે સમજે, કોઈ પણ ટ્યુશન ક્લાસ હોય સ્કૂલ હોય, ત્યારે એને નોટ્સ બનાવવામાં આવે જ છે અને વિદ્યાર્થી નોટ્સ બનાવે જ છે. એ વિદ્યાર્થીએ યાદ કરેલા પોઈન્ટ્સ ઉપર લખેલા જ હોય, જો એને એકવાર વાંચી જાય, સારાંશ વાંચી જાય અને પછી એ પ્રશ્ન વાંચવાની શરૂઆત કરે, એને લેસન વાંચવાની જો શરૂઆત કરે, તો આખા પાઠનું ઓન એન એવરેજ રીડિંગ છેલ્લા બે દિવસમાં પૂરું થઈ જ જાય છે. સારાંશ વાંચે, એને જે નોટ્સ લખેલી છે એ નોટ્સના બધા પોઈન્ટ્સ વાંચી જાય. જ્યારે પણ વિદ્યાર્થી આખા વર્ષ દરમિયાન વાંચતો હોય છે ત્યારે એણે અંડરલાઇન કરેલી જ હોય છે, જે સારા સારા પોઈન્ટ્સ હોય, અઘરા પોઈન્ટ્સ હોય એને અંડરલાઇન કરેલી જ હોય છે, એના પર થોડું ફોકસ કરે તો એનું સારી રીતે રિવિઝન થઈ જાય, સારી રીતે એનો આખો લેસન પૂરો થઈ જાય છે. અને હવે જ્યારે છેલ્લા બે દિવસની વાત કરીએ તો જે ટોપિક એણે વાંચ્યો નથી એને હવે પકડવાનો જ નથી, એટલે એનો સબ્જેક્ટ પૂરો થઈ જ જવાનો છે, એમાં કંઈ ગભરાવા જેવું જરૂર છે જ નહીં. જે ટોપિક નથી વાંચ્યો એને પકડવાનો નથી હવે છેલ્લા બે દિવસ છે એટલા માટે. જી જી, ચોક્કસથી. આપણી સાથે બીજો એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, એક્ઝામ ટિપ્સમાં આપનું સ્વાગત છે. સંપર્ક કપાઈ ગયો લાગે છે. ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે ટ્વેલ્થ સાયન્સમાં જે વિદ્યાર્થીઓ હોય છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અથવા બાયો હોય છે, ત્યારે હવે જે વિદ્યાર્થીઓ છે છેલ્લા સમય કયા પ્રકારની પ્રિપરેશન કરવી જોઈએ, જો કોઈ સમસ્યા હોય તમે કોલ કરીને અમારી સાથે, અત્યારે શિક્ષણવિદ છે તેમની સાથે વાત કરી શકો છો. ડૉક્ટર ઓમ, હું તમને પૂછવા માગીશ, વિદ્યાર્થીઓ અમુક ચેપ્ટર્સ અઘરા લાગતા હોય ત્યારે નથી કરતા, પૂરા વર્ષ દરમિયાન ઓપ્શનમાં નીકાળી દેતા હોય છે, તો હવે એક્ઝામ ટાઈમે એવું લાગે કે ના મને કરવું છે, તો શું કરવો જોઈએ ચેપ્ટર કે પછી એને છોડી જ દેવું જોઈએ? ના, એટલે વિદ્યાર્થીઓ પાસે અત્યારે ત્રણ પ્રકારના ચેપ્ટર્સની કેટેગરી હોય છે. એક ખૂબ આવડતા ચેપ્ટર્સ, જેમના ફેવરિટ ચેપ્ટર્સ હોય છે, એક થોડા ઓછા આવડે છે અને એક નહીં કરેલા અથવા એમને કંટાળો આવતા હોય, કંટાળાજનક એવા ચેપ્ટરો, પણ પરીક્ષા છે, બધા ચેપ્ટરોમાંથી ક્વેશ્ચનો આવી શકે છે. વિદ્યાર્થીએ એ નહીં આવડતા ચેપ્ટરોને પણ મહત્ત્વ આપવું જોઈએ, પણ ક્યારે કે જ્યારે બાકીના આવડતા અને મધ્ય આવડતા ચેપ્ટરોનું રિવિઝન થઈ જાય એ પછીથી એને થોડો સમય એ ચેપ્ટરોમાં આપી અને ઉપરથી રિવિઝન કરવું જોઈએ. જેટલું આવડે એટલો પ્રયાસ કરવો જોઈએ, નહીં કે એને ફોર્સફુલી યાદ રાખવાનો પ્રયાસ કરવામાં આવે. જો ફોર્સફુલી એ ચેપ્ટરો તૈયાર કરવામાં આવે તો બનશે એવું કે જે આવડે છે એમાં પણ એમને ભૂલ થશે અને નવું કંઈ પણ શીખશે એમને એટલું બધું ઝડપથી રિકોલ નહીં થાય. એટલે એ નહીં આવડતા ચેપ્ટરોને સાવ અવગણવા ન જોઈએ, પરંતુ થોડી રીતે એમણે પ્રયાસ કરવો જોઈએ. ચોક્કસથી. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, સપનાબેન. સપનાબેન, એક્ઝામ ટિપ્સમાં આપનું સ્વાગત છે. જી સપનાબેન, તમારો પ્રશ્ન શું છે? અચ્છા, મારો પ્રશ્ન એ છે કે બાળકે જ્યારે એક્ઝામ દેવા જાય છે જી, તો કેટલા સમય પહેલા એને ભણવાનું છોડી દેવું જોઈએ? જી સર, આનો શું આન્સર આપવા માંગશો કે વિદ્યાર્થીઓ એક્ઝામ પેપર લખવા માટે જવાના હોય તો કેટલા સમય પહેલા એને વાંચવાનું બંધ કરવું જોઈએ? છેલ્લા 3 કલાક, છેલ્લા 3 કલાક એમણે એ સબ્જેક્ટનું વાંચવાનું બંધ કરવું જોઈએ. છેલ્લા 3 કલાક માત્ર એમણે રિફ્રેશ થવાનો પ્રયાસ કરવો જોઈએ, કોઈ સારું મ્યુઝિક સાંભળવું જોઈએ, સમગ્ર એના સમગ્ર બ્રેનને ઇન્વોલ્વ કરે એવી કોઈ એક્ટિવિટી કરવી જોઈએ, જેથી એનું બ્રેન જેટલું એણે વાંચેલું છે સ્ટોર થયેલું છે અંદર, હવે એ કોઈ જગ્યાએ ડાઉનલોડ કરવાનું છે એ સમયે
એને બાકીનું કોઈ સ્ટ્રેસફુલ એક્ટિવિટીમાં ન જોડાવવું જોઈએ. મ્યુઝિક સાંભળે, મેં કહ્યું એમ મેડિટેશનનો એકાદો પ્રયાસ કરે અને ઘરમાં ઘરના સભ્યો સાથે વાતચીત કરે, એકદમ હળવા મૂડમાં પરીક્ષા કેન્દ્ર સુધી જાય. જી ચોક્કસ, જે સરે કહ્યું કે એક્ઝામ સમયના થોડા સમય પહેલાં કે વિદ્યાર્થી છે તેને હળવા મને રહેવા દેવું જોઈએ, જેથી આખા વર્ષ મહેનત કરી છે તેનું પરિણામ સારું એને લખી શકે અને સારું લાવી પણ શકે. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જનકભાઈ. જનકભાઈ, એક્ઝામ ટિપ્સમાં આપનું સ્વાગત છે. હા બોલો જનકભાઈ, શું પ્રશ્ન છે આપનો? લાલા સરને મારો પ્રશ્ન છે કે હવે એક્ઝામ ના 3-4 દિવસ બાકી છે, તો એ દરમિયાન વિદ્યાર્થીઓ કેવી તૈયારી કરવી જોઈએ, કેવી રીતે વાંચવું જોઈએ? બહુ જ સરસ પ્રશ્ન કર્યો આપશ્રીએ કે છેલ્લા 3-4 દિવસમાં શું કરવું જોઈએ. હમણાં સાહેબે પણ કહ્યું ને, મેં પણ વાત કરી કે છેલ્લા 3-4 દિવસની અંદર એને નવા પ્રશ્નો હવે વાંચવાના નથી. અને જ્યારે હવે છેલ્લા 2 દિવસ બાકી રહેશે, શનિવાર અને રવિવાર, તો હવે હું વાત કરીશ વિદ્યાર્થીઓ કરતાં વાલીઓની. વિદ્યાર્થી તો 12th સાયન્સનો વિદ્યાર્થી છે, એ તો એની મેં આયોજન કરેલું જ હોય છે, એને એકવાર 10th બોર્ડની એક્ઝામ આપેલી હોય છે, એ યુઝ ટુ પણ હોય છે. હવે વાત આવશે વાલીઓની. હું વાલીઓને ધ્યાન દોરીશ કે છેલ્લા 2 દિવસની અંદર આપણે જો વાત કરીએ તો એક નાનકડો ઘરમાં પ્રસંગ હોય ને એવું વાતાવરણ થઈ જાય છે, કે બેસ્ટ ઓફ લક કહેવાનો પ્રસંગ. પ્રસંગનું નામ શું? તો કે બેસ્ટ ઓફ લક કહેવાનો પ્રસંગ. એક વાલી જાય, એક નેબર જાય, એક રિલેટિવ જાય અને ફરી પાછા બીજા આવ્યા, ત્રીજા આવ્યા, એમ છેલ્લા 2 દિવસ વિદ્યાર્થીના બેસ્ટ ઓફ લક કહેવાની અંદર જ બગડતા હોય છે. તો મારું વાલીને એવું કહેવું છે કે છેલ્લા આપની ચેનલથી હું એવું ચોક્કસ કહેવા માગીશ કે હોસ્પિટલની અંદર કેવો એક ફિક્સ ટાઈમ હોય છે પેશન્ટને મળવા માટેનો. પેશન્ટને મળવા માટેના ફિક્સ ટાઈમનો હેતુ એમનો એવો હોય છે કે બાકીના સમયમાં પેશન્ટ આરામ કરી શકે. તો એવી રીતે વાલીએ પણ વિદ્યાર્થીને એના બાળકને મળવા માટેનો સમય જો એ ફિક્સ કરી દે કે ભાઈ 6-8 કે 7-8 એ મળે, તો કદાચ આપના બાળકને એક નેબર આવે, એક રિલેટિવ આવે, તો એને ફરી પાછું ઊભું થઈ અને પગે લાગવું, એને જય શ્રી કૃષ્ણ કેવું, ફરી પાછું પાછું આવવું, આ બધામાંથી એનો સમય બચી શકે. એટલે વાલીશ્રીને ખાસ રિક્વેસ્ટ કરીશ કે આની પર થોડું ફોકસ કરે. એની પેનની ચર્ચા અને કદાચ 2 દિવસને અંતે જોઈએ તો ઢગલેબંધી પેન, આ બધામાંથી મુક્તિ જો વિદ્યાર્થીને મળે તો વધારે સારું. આભાર. આપણી સાથે અન્ય કોલર મિત્ર જોડાઈ ગયા છે. જી એક્ઝામ ટિપ્સમાં આપનું સ્વાગત છે. હેલો. જી શું પ્રશ્ન છે આપનો? જે પ્રમાણે લાલાભાઈએ કહ્યું કે જે વિદ્યાર્થીઓ છે તેમને એક સમય આપવો જોઈએ. સમયનો બગાડ પણ થતો હોય છે જ્યારે વિદ્યાર્થીને ગિફ્ટ આપવાનું હોય છે ત્યારે વિદ્યાર્થીઓ વારે વારે તે રિલેટિવને જઈને મળતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેમની પણ એક માઇન્ડ છે તે બીજા ટ્રેક ઉપર જતું રહેતું હોય છે, તો એ ચોક્કસપણે વાલીઓએ ધ્યાન રાખવાની જરૂર છે. સર, ફિઝિક્સની વાત કરવામાં આવે તો ફિઝિક્સમાં અનેક સમસ્યાઓ વિદ્યાર્થીઓને થતી હોય છે, ડ્રોઈંગ કરવાનું હોય ક્યાંક એ જાણીએ, પરંતુ હાલ એક ગીતાબેન જોડાઈ ગયા છે આપણી સાથે, દર્શક મિત્ર. જી ગીતાબેન, એક્ઝામ ટિપ્સમાં આપનું સ્વાગત છે. ગીતાબેન, શું પ્રશ્ન છે આપનો? હા, મારી સિસ્ટર સાયન્સમાં છે, તો એકદમ વખતે જે ક્વેશ્ચન હોય આવડતા હોય પણ બરાબર એકદમ વખતે ભૂલાઈ જાય છે. જી પછી બાર એક્ઝામ આપી દે ત્યારે યાદ આવે. જી ગીતાબેનનું કહેવું છે કે તેમના પુત્રને એક્ઝામ સમયે જે લખેલું હોય વાંચેલું હોય યાદ નથી રહેતું ને પેપરમાં તેવું લખી જ નથી શકતા, તો એનું શું સોલ્યુશન હોઈ શકે? આવડતું હોય છતાં પણ અમુક વિદ્યાર્થીઓ નથી લખી શકતા, શું ડર હોઈ શકે સર કોઈ? ના, એવું કાંઈ જ હોતું નથી. આપણે એવું શરૂઆતમાં આપણને એવું લાગતું હોય છે યાદ નહીં આવે એવું હોય છે, પણ આપણે એને 3-4 વાર વાંચેલું હોય, એક્ઝામમાં જઈને બેસીએ એટલે એ શરૂઆતમાં આપણને એવું થાય, એકવાર આપણી પેન ચાલે એટલે ધીમે ધીમે એનો આન્સર એ નીકળતો જ જાય. આ એક માત્ર બીક છે એક્ઝામની, એક બીકને કારણે, એક હાવને કારણે આ એની અંદર આવી ગયેલું હોય છે. પણ એ ખાલી એટલું કે એને જે સેક્શન સારો આવડતો હોય અને એ સેક્શનની અંદર જે પ્રશ્ન સારો આવડતો હોય ત્યાંથી એ શરૂઆત કરે, અને જે અઘરો લાગતો હોય એ પ્રશ્ન અને એ સેક્શન એ છેલ્લો લે, તો ધીમે ધીમે આનું સોલ્યુશન પણ આવી જશે. એવું કાંઈ ગભરાવા જેવું છે નહીં, ચિંતા કરવા જેવું છે નહીં. ઓકે ડૉક્ટર, હું તમને પૂછવા માંગીશ, વિદ્યાર્થીઓ છે એક્ઝામ સમયે પરીક્ષા ખંડમાં જતા પહેલાં કઈ કઈ કાળજી લેવી જોઈએ, કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ? પરીક્ષા ખંડમાં
જતા પહેલાં મેં અગાઉ કહ્યું એમ કે એકદમ શાંત ચિત્તે શાંત મને જવું જોઈએ. પેપર જે આવવાનું છે એ હું 1000 માર્ક્સનું ભણ્યો છું, એમાંથી 100 માર્કનું પેપર આવશે અને ખૂબ નાનું પેપર હશે. ભણેલો છું એટલું હું ચોક્કસ સારું લખી શકીશ એવા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરવો જોઈએ. પેપર હાથમાં લઈને સૌથી પહેલાં આખું પેપર જોઈ જવું, ત્યારબાદ આન્સરશીટની ડિટેલ ભરી અને જેમ લાલા સાહેબે કહ્યું એ પ્રકારે જે આવડતા ક્વેશ્ચનો પહેલાં લખી અને બાકીની પેપરની શરૂઆત કરવી જોઈએ. ચોક્કસથી અમારી સાથે જોડાયા લાલાભાઈ અને શ્રી ડૉક્ટર ઓમ ત્રિવેદી, તો તે બદલ તમારો આભાર. તો 12th સાયના વિદ્યાર્થીઓ છે તેમણે કોઈ જ પ્રકારની ટેન્શન લઈને એક્ઝામ આપવાની જરૂર નથી, એકદમ હળવા મને થઈને પેપર લખવું જોઈએ અને પેપર લખતા પહેલાં પણ અનેક કાળજીઓ રાખવી જરૂરી છે. ત્યારે વાલીઓએ પણ જે વિદ્યાર્થી છે તેનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, જે ડર છે એને દૂર રાખવો જોઈએ, એક કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવાની ચોક્કસ જરૂર છે. તો હાલ એક્ઝામ ટિપ્સમાં બસ આટલું જ, કાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.